अस्सलाम वालेकुम। आज आप बनावे छे कुकीज ने बे नाम किए छे मेक्सिकन वेडिंग केक्स का तो रशियन टी केक्स। एकदम मजानी आ कुकीज छे, मोढ़ा सा ओगरी जाए एवा कुकीज छे। तो चलो आप शुरू करें। मने थियो ईद आवे छे तो बे त्रण मीठी डिशीज हूँ करीस इंशाल्लाह। आवता वीके हूँ करीस बदाम पाक ने। तो आ ईद पहला मन थियो के बधाई ने थोड़ूक मीठू मोटू करूँ, तो ईद मुबारक बधाय। तो चलो आप शुरू करें। अहीं छे मारी पासे एक कप नीमक वगरनो माखण, अहीं छे मारी पासे अर्धो कप पाउडर शुगर। आ जे खांड छे ई एकदम पाउडर छे, खांड पीसेली नथी पण पाउडर छे। पाउडर जे आपणे आइसिंग माटे के वापरे। आप नाखसो एमां बे चमची वनीला। अहीं छे मारी पासे 4 1/4 कप ऑफ दोरू लोट, एने के छे 4 अने पछी साव नानू 1/4 कप। अहीं छे 3/4 कप मारी पासे साव क्रश्ड बदाम। हवे तमने जो साव पाउडर वापरो होय तो तमे साव पाउडर वापरी शको छो, पण आमां हूँ जराक अधकचर राखी छू कि जाक मोढ़ा में आवे। आपणे एमां नाखसू थोड़ोक नीमक अने आ जे वगरे छे ई मारी क्लॉक छे अहीं, एटले पण हमणां ऑफ थई जशे। पछी अहीं छे मारी पासे पाउडर शुगर, लगभग हूँ 1.5 कप लीधी छू पाउडर शुगर। અને એ આપણે એકદમ પછી વાપરશું, જ્યારે આપણે આ ઓવનમાંથી આપણા કુકીઝ નીકળશે પછી આપણે એને એમાં બોળશું, પછી પાછું આપણે રાખી દઈશું, પછી પાછી બોળશું। પણ હું તમને એક એક સ્ટેપ ઉપર તમને બતાવીશ કે કેવી રીતે આપણે કરશું। ઓવન મારું હમણાં પ્રી હીટ થાય છે 400 ડિગ્રી ઉપર। તમને હમણાં ઓન કરવું હોય તો તમે હમણાં ઓન કરી શકો છો, કાં તો તમે ખોલી શકો છો, કારણ કે આ જે છે એ આ લોટ એક વખત થઈ જશે એટલે આપણે એને નાખશું ફ્રીજમાં લગભગ 1 કલાક માટે, કે આમ ફાઇન જરાક ફર્મ આમ જરાક કઠણ થઈ જાય પછી આપણે એને ઓવનમાં નાખશું। તો તમારા ઉપર છે, હું ઓવન ઓલરેડી ઓન કરી નાખી છું, પણ જો તમને ખોબરું હોય તો તમે ખોબરી શકો છો। હું મિક્સરમાં બનાવું છું, પણ જો તમારી પાસે મિક્સર ના હોય અને તમને જો આતા હાથનું વાપરવું હોય તો તમે હાથનું મશીન વાપરી શકો છો, કાં તો તમે જો હાથેથી કરવું હોય તો તમે હાથેથી કરી શકો છો। પણ એટલું જ કે તમે શ્યોર કરજો કે માખણ અને ખાંડ તમે ફાઇન રીતે એને ઘૂંટી નાખો, કે આમ એનું જ્યારે થઈ જશે તો તમને સાવ ખબર પડી જશે કે આમ સાવ ફ્લફી મિક્સચર હોવું જોઈએ આપણું આમ। અંદર નાખી દીધી આપણું માખણ, હવે આપણે નાખી દઈશું એની અંદર આપણું પાવડર શુગર। ઓકે, હવે મશીન ઓન કરવા પહેલા હું શરૂ કરીશ, પછી તમને બતાવીશ, પણ મને ખબર છે કે અવાજ થશે। તો એના પહેલા આપણે શું કરશું કે આપણા જે આ લોટમાં આપણે ચપટીક નિમક નાખી અને એને જરાક હલાવી નાખશું, પછી આ તૈયાર છે। અને જ્યારે આપણું માખણ અને ખાંડ ફાઇન રીતે થઈ જશે એટલે આપણે એની અંદર આપણું વનીલા નાખશું। તો હવે હું મશીન ઓન કરીશ ને પછી હું વિડીયો ઓફ કરી નાખીશ, પછી હું તમને બતાવીશ કે જ્યારે થઈ જશે તો કેવું લાગે છે અને કેટલી મિનિટ લાગી છે। હવે આપણે એને ઊભું કરશું અને મશીનને રોકશું, પછી બધું ફાઇન રીતે આમ એને મેક શ્યોર કરશું કે નીચેથી બધું ક્રીમ બધું બટર ને ખાંડ ફાઇન રીતે આમ મિક્સ થઈ ગયું છે। પછી આપણે એની અંદર 2 ચમચી વનીલા નાખશું ને પાછું આપણે એને મશીનમાં રાખશું।
કે પાણી ત્યાં મિક્સ થઈ ગયું છે એટલે હવે આસ્તે આસ્તે આપણે આપણું એની અંદર લોટ નાખશું અને મશીન સાવ લો ઉપર રાખજો નહીં તો બધું લોટ ઉડશે તમારા ઉપર એક વખત તમને એમ લાગે કે લોટ ફાઇન રીતે આમ આવી જાય છે એટલે આપણે જરાક વધારે રાખશું તો ફાઇન રીતે મિક્સ થઈ જાય પછી પાછું આપણે એને ધીમો કરી નાખશું પછી એની અંદર આપણે નાખી દઈશું આપણે બદામ હવે આપણું મિક્સર થઈ ગયું છે ને એકદમ ચીકણું હશે એ ઓકે છે વાંધો નથી જરાય આને આપણે આપણે ફાઇન રીતે મિક્સ કરી હવે આપણે સરેન રેપ લેશું હવે આપણે એને ફાઇન રીતે બંધ કરી નાખો કે શું ફ્રીજની જે પણ આમ વાસ હોય એ આપણા કુકીઝમાં ના ગરી જાય એ બસ હવે હું ફ્રીજમાં રાખી દઈશ પછી આપણે આવીને આને બેક કરીશું હું તમને બતાવું એક કલાક થઈ ગઈ છે અને હું તમને બતાવીશ કે ફાઇન રીતે લોટ થઈ ગયું છે તો એને હું નાના નાના ગોળા કરી એકદમ રાઉન્ડ રાઉન્ડ કરી ને ટ્રેમાં નાખી દીધી હવે આ ટ્રેમાં તમને બટર કરવાની જરૂર નથી બીકોઝ કાફી બટર છે એની અંદર અને તમે આ સાવ બાજુમાં રાખી શકો છો એટલે સાવ બાજુમાં નહીં પણ બાજુમાં રાખી શકો છો કારણ કે એની અંદર નથી બેકિંગ પાવડર કે સોડા કે મોટું કે નહીં થાય એટલું જ રહેશે એટલા જ કુકીઝ રહેશે તો તમે એને અવિતામ આ કુકીઝ અવિતામ રાઉન્ડ થાય છે પણ મને તમને ખાલી આઈડિયા દઉં તું કે એક બીજા જાતના તમે શેપ કરી શકો છો જે એ પણ બહુ ફાઇન લાગે છે એ કે તમે આમ આમ રાઉન્ડ કરી ને પછી એને આમ આ મને જ્યારે મારી મમ્મી અમે નાના હતા ત્યારે મારી મમ્મી ઓર્ડરનું કામ કરતા હતા ત્યારે એ અવિતામ આવા કુકીઝ અવિતામ બનાવતા હતા તો તમારા ઉપર છે તમને જેમ ગમે એમ તમે કરી શકો છો પણ પછી અવિતામ થઈ જશે એટલે તમે જોશો કે એક વખત તમે શેકી લેશો એને લગભગ 12 મિનિટ લાગે છે 400 ડિગ્રી ઉપર તો આટલા ફાઇન અવિતામ ધોરા ધોરા હશે એને તમે લઈ અને પાવડર શુગર જે છે ખાસ ખાંડ પાવડર એમાં તમે એને બોળી અને એક ટ્રેમાં અવિતામ બેસાડી દેજો હવે
एक વખત આ ટ્રે માં તમે જો કે ફાઇન રીતે આમ ઠંડા થઈ ગયા છે નવસેકા તમને નાખવાનું પહેલી વખત પછી તમે ખોબરો સાવ ઠરી જાય એક વખત ઠરી જાય એટલે તમે પાછું એની અંદર નાખી ખાંડમાં અને પાછું એને બોરો તો એક પાછું એનું ફાઇન આમ સાવ ધોરા ધોરા લાગશે અવિતમ પછી તમે એને તમારી પ્લેટ ઉપર નાખી શકો છો તો આ હું બધાય પતાવી इंशाल्लाह वीडियो नी एंड में हूँ तमने एक फाइन फोटो राखी दईस तमने बतारीस के केवी ताम केवू लागे छे तो इंशाल्लाह आज आप बनाया मेक्सिकन टी केक्स का तो रशियन टी केक्स का तो मेक्सिकन वेडिंग केक्स तमे ट्राई करजो मने कहजो के तमने केवू गमे छे तो इंशाल्लाह आवती वक्ते ने ईद मुबारक बधाईने इंशाल्लाह आवती वक्ते आप बीजी जबरदस्त रेसिपी बनावशू त्यार सुधी खुदा हाफिज़।